હવે કર્મના ક્ષયથી પ્રગટતા 11 અતિશયોનું વર્ણન શરૂ થાય છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરતા પૂર્વે 4 ઘાતી કર્મનો સંપૂર્ણ ક્ષય થવો જરૂરી છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એમ 4 ઘાતી કર્મો છે. સંયમ જીવન ગ્રહણ કરીને સાધના દ્વારા પરમાત્મા ક્ષપક શ્રેણી માંડે છે. ક્ષપક શ્રેણી દરમિયાન 4 ઘાતી કર્મોનો ક્ષય કરીને પરમાત્મા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવળ જ્ઞાન પ્રગટતા પરમાત્મા 11 અતિશયોથી સુશોભિત બને છે. આવો આપણે 11 અતિશયોની સ્તુતિઓ દ્વારા પ્રભુની ભાવપૂર્વક સ્તવના કરીએ. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ પ્રભુ રોજ સવાર સાંજ દેશના આપે છે. દેશના ભૂમિ પર દેવતાઓ સમવસરણની રચના કરે છે. આ સમવસરણ 1 યોજન જેટલું લાંબુ તથા પહોળું હોય છે. પરિમિત ભૂમિનો વ્યાપ હોવા છતાં પ્રભુના પ્રભાવે આ સમવસરણમાં કરોડો દેવો, કરોડો મનુષ્યો અને કરોડો તિર્યંચોનો સમાવેશ થઈ જાય છે. આગલા 3જા ભાવમાં જગતના સર્વ જીવોને તારવાની ભાવના સાથે જેણે એ જીવોને પોતાના હૃદયમાં બેસાડ્યા હોય એ તારક દેવાધિદેવના સમવસરણમાં એકી સાથે કરોડો આત્માઓ સહેલાઈથી સમાઈ જાય એમાં કોઈ આશ્ચર્ય નથી.